नमस्कार, निर्माण न्यूज की विशेष रजूआत। रूपाणी सरकार ने झटको अंतर्गत हूँ खुशबू आप सबनु स्वागत करू छू। परिस्थिति अत्यारे जे जोवा मळी रही छे, अचानक राजकीय घमासान शुरू थई गयु छे कि ज्यां अत्यारे परिस्थिति ने जोवामां आवे तो शिक्षण प्रधान भूपेन्द्रसिंह चुडासमा के जे घणा लांबा समय थी लगभग 2.5 वर्ष थी जे एक अरजी करवामां आवी हती हाईकोर्टमां, तेनी आजे चुकवणी करवामां तेनो आजे चुकादो आपवामां आव्यो छे। अने आ चुकादामां जे वात सामे आवी छे, हाईकोर्टे जे आदेश आप्यो छे, जे चुकादो आप्यो छे, ते खरेखर रूपाणी सरकार माटे अने खुद कायदा अने शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमा माटे झाटका समान छे। जे चूंटणी 2017 थई हती, ते 2017 विधानसभानी चूंटणी ધોળકા સીટ પર જ્યાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા, ત્યાં મતગણતરી દરમિયાન કોઈ પ્રકારે ગેરરીતિ આચરવામાં આવી હોય અથવા તો કોઈને કોઈ પ્રકારે મતગણતરીમાં કોઈ ભૂલ થઈ હોય, કોઈ વિવાદ ઊભા થયા હોય, આ બાબતને લઈને ક્યાંક અરજી કરવામાં આવી હતી। અને આજે જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટપણે હાઈકોર્ટ તરફથી આદેશ કરવામાં આવ્યો છે કે આ ચૂંટણીને રદ કરવામાં આવે। 2017 વિધાનસભાની યોજાયેલી આ ચૂંટણીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ડાયરેક્ટ ઈવીએમના મત જે છે તેની ગણતરી કરવામાં આવી છે, બેલેટ પેપરના મત કે જેને પ્રથમ ગણતરી કરવાની હોય, ઈવીએમના મત ગણતરી કરતા પહેલા આ બેલેટ પેપરના મતને મત ગણતરી દરમિયાન અવગણી દેવામાં આવ્યા છે। અને જે રિટર્નિંગ ઓફિસર હતા, જે ચૂંટણી અધિકારીઓ હતા, તેમણે સીધી રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તરફેણમાં પરિણામો આવે તેના તમામ પ્રયત્નો કર્યા અને તેને લઈને આ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી, જેની વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરી હતી। અને અશ્વિન રાઠોડે ફરિયાદ કર્યાના લગભગ 2.5 વર્ષ બાદ આજે હાઈકોર્ટે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ ચુકાદો આપ્યો છે। અને તેમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણ મંત્રી અને કાયદા પ્રધાન રાજ્યના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગેરરીતિથી વિજય બન્યા છે, ગેરરીતિથી તે આ સીટ પર ચૂંટણી જીત્યા છે, જીત્યા જે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હતું, આ સીટની જે ચૂંટણી હતી તે રદ થઈ ગઈ છે। અને હવે ફરીવાર સવાલ એ થાય છે કે ચૂંટણી રદ થઈ ગઈ છે, 2.5 વર્ષે આ ચુકાદો આવ્યો છે, અને આ ચુકાદો આવતાની સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી, એટલે કે હાઈકોર્ટનો જે ચુકાદો છે તેના પર સ્ટે લાગી ગયો છે। હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં જ્યારે સુપ્રીમ કોર્ટમાં કહી શકાય કે આ મામલાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે, ચુકાદો આપવામાં આવશે, ત્યારે પરિસ્થિતિનું શું નિર્માણ થશે, કેમ કે 2.5 વર્ષે જ્યારે એક ચુકાદો આવતો હોય ત્યારે આગામી સ્ટે આપ્યા બાદ ક્યારે ચુકાદો આવશે, કેટલા સમયમાં અને શું ચુકાદો આવશે, હોઈ શકે છે કે ચુકાદો તરફેણમાં હોય અને હોઈ શકે છે કે ચુકાદો વિરોધમાં પણ હોય, પરંતુ જે પણ ચુકાદો હોય તેની તમામની વચ્ચે અત્યારે જે રાજકીય ઘમાસાણ શરૂ થયું છે કોંગ્રેસ અને ભાજપની વચ્ચે, ખાસ કરીને શિક્ષણ પ્રધાન રાજ્યના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કોંગ્રેસ તરફથી ધોળકાની સીટના ઉમેદવાર અશ્વિન રાઠોડ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ તે વખતે પણ કરવામાં આવ્યા, તે વખતથી જ કોંગ્રેસ તરફથી સતત ફરિયાદો ઉઠવા પામી હતી કે ગેરરીતિ આચરવામાં આવી છે મતગણતરી દરમિયાન, અને ગેરરીતિને કારણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એક નજીવા અંતરને કારણે માત્ર 327 મતથી તેઓ વિજયી બન્યા હતા। ત્યારે આજના આ વિષય અંતર્ગત આપણે ચર્ચા કરી રહ્યા છીએ, અને ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલમાં ઉપસ્થિત છે નિકુંજ બલર, જે કોંગ્રેસના નેતા છે, દિલીપ ગોહિલ, જે રાજકીય વિશ્લેષક છે, અને મનસ્વી થાપર, જે રાજકીય વિશ્લેષક અને એડવોકેટ છે। આપ ત્રણેયનું સ્વાગત છે। સૌથી પહેલા નિકુંજભાઈ આપને પૂછીશ કે જે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, કોંગ્રેસ તરફથી પરિણામોના બાદથી જ આ પ્રકારે અરજી કરવામાં આવી હતી, આ ફરિયાદો ઉઠવા પામી હતી કે ગેરરીતિ આચરવામાં આવી છે, 2.5 વર્ષ બાદ આજે ચુકાદો આવ્યો છે અને ચુકાદો કોંગ્રેસની તરફેણમાં છે, આ સમગ્ર મામલાને લઈને આપની પ્રતિક્રિયા શું છે? સૌથી પહેલા તો અશ્વિનભાઈ રાઠોડ કે જેમણે 2017 વિધાનસભાની ચૂંટણી પછી આ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સામે આ પિટિશન કરેલી હતી અને જેને હાઈકોર્ટમાં પડકારેલી હતી, અને માત્ર ને માત્ર 327 મતે વિજેતા જાહેર થયેલા ધારાસભ્ય, અને પછી માનનીય વિજયભાઈ રૂપાણીની મંત્રીમંડળની અંદર કાયદા પ્રધાન અને શિક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત પામેલા એમને પડકાર આપ્યો છે, જે ખરેખર એકદમ પ્રશંસનીય અને હિંમતને દાદ આપે તેવો છે, અને તેમની સતત મહેનત અને જંગી લડાઈ બદલ તેમને જે ગુજરાત હાઈકોર્ટે સત્યમેવ જયતેનો નારો જે ભારતીય ન્યાયતંત્રને લાગુ પડેલો છે તેને સાર્થક ખરા અર્થમાં કર્યો છે, તેથી હું અશ્વિનભાઈ રાઠોડને ખૂબ જ આનંદપૂર્વક વધામણી આપું છું, તેમજ સાથોસાથ ગુજરાતની ન્યાયપાલિકાનું પણ
वंदन करू छू के जेमणे लोकोना हृदयनी अंदर कायदाना महत्वने प्राधान्य आप्युं छे। आवा संजोगोनी अंदर गुजरात कोंग्रेस पण बे हाथ जोड़ीने न्यायपालिकाने वंदन करे छे। बिल्कुल, तो कांग्रेस तरफ थी पॉजिटिव प्रतिसाद पॉजिटिव प्रतिक्रिया अत्यारे सामे आवी रही छे, केम के चुकादो जे छे ते कांग्रेसनी तरफेणमां आव्यो छे। कांग्रेसना उम्मीदवार तरफ थी जे अरजी करवामां आवी हती ते अरजी अनुसार हाईकोर्टे तेनो चुकादो आप्यो छे। अपनी साथे दिलीपभाई गोहिल पण छे। दिलीपभाई, राजकारणમાં જ્યારે વાત કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ, આ પ્રકારના ઉતાર ચડાવ સતત નજરે પડતા હોય છે, પરંતુ એક કાયદા પ્રધાનના હોદ્દા પર આપ છો, કાયદા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છો, છતાં પણ ક્યાંક આપને જીતાડવા માટે જ્યારે આપની તરફેણમાં આવીને ગેરરીતિ કરવામાં આવતી હોય અને આ પ્રકારના જ્યારે દ્રશ્યો રાજકારણમાં સર્જાતા હોય છે, કેવી રીતે જોઈ શકાય આ દ્રશ્યોને? બે પાસા છે, એક તો કાનૂની પાસું છે, બીજું નૈતિક પાસું છે, ત્રીજું પાસું સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પણ છે. બરાબર, બે વસ્તુ થશે. કાનૂની રીતે એક ચુકાદો આવ્યો છે, એનું એક સ્ટેપ હજી બાકી છે, સુપ્રીમ કોર્ટમાં જવાનું છે. સુપ્રીમ કોર્ટ જે કઈ ચુકાદો આવશે એ પછી ફાઇનલી આપને ખબર પડશે કે આમાં શું થયું. પણ હું બીજી વાત કરતા પહેલા એમ કહીશ કે આખી પ્રક્રિયા છે ને નિરર્થક પણ સાબિત થઈ શકે છે. કોર્ટે સારો નિર્ણય લીધો આજે, ગુજરાત હાઈકોર્ટે, એને આપણે આવકારી છે. કોર્ટ જયારે બધું પડી ભાગે છે ત્યારે કોર્ટ આપણને ક્યાંક બચાવે છે, પણ સુપ્રીમ કોર્ટમાં મામલો જશે હું માનું છું બીજા દોઢ બે વર્ષ અઢી વર્ષ નીકળી જશે. પાંચ વર્ષ સુધી એક વ્યક્તિ ધારાસભ્ય પદે રહેશે, પ્રધાન પદે રહેશે, એની કાર્યવાહી પૂર્ણ કરશે, પછી ચુકાદો આવશે. આખી મહેનતનું ફળ શું થયું? આપણે એનું પાંચ વર્ષનું પ્રધાન પદું પાછું લઈ શકીશું? નહીં લઈ શકીએ. આવું અનેક વાર થયું, પહેલી વાર થયું એવું પણ નથી, ભૂતકાળમાં પણ થયું છે. આચારસંહિતાની ફરિયાદ હોય, ગેરરીતિની ફરિયાદ હોય, તમે ત્રણ વર્ષ કરતા વધારે સજા તમને જે ચુકાદામાં થઈ હોય એમાં પણ એટલો સમય નીકળી જાય કે તમારું પ્રધાન પદું અને તમારું સભ્યપદ ચાલતું જ રહે છે. એટલે એ વાત તો આ કેસમાં પણ ઉભી રહેવાની છે. પણ કમસે કમ એક ચુકાદો આજે આવ્યો એ આપણને આનંદની વાત છે કે આમાં બહુ સ્પષ્ટપણે વાત હતી. આ વસ્તુનો નિર્ણય ચૂંટણી પંચે એ વખતે લઈ લેવાનો હતો. બહુ સ્પષ્ટ વાત હતી, કોમન સેન્સ વાળી વાત હતી. 429 મતો તમે રદ કર્યા છે. આ તો ફિઝિકલ મત છે, પોસ્ટલ બેલેટ થી આવેલા ફિઝિકલ મત છે. કે પેલા બટન દબાવીને તમને આંકડા દેખાય એ નહોતા, આ વીવીપેટ વાળા પણ મત નહોતા. વીવીપેટમાં બી કદાચ ચાલો વીવીપેટ ના હોય ચીઠી તો તમને ચીઠી ના જોવા મળે. સ્પષ્ટપણે તમારી સામે બેલેટ પર છે, તમે રદ કરવાના નિયમો છે. તમે બતાવો પાંચ જણા બેસાડીને બધા પક્ષને કરી તે વખતે આ નિર્ણય થઈ શક્યો હોત તો એનો કઈક અર્થ શું રહ્યો હોત? આજે 18 વર્ષ જતા રહ્યા. બીજું દાખલા તરીકે ચૂંટણી તો રદ થઈ ગઈ, એટલે આમાં જે વિધાયક જેને જીતવાનો હતો એ તો જીતશે જ નહીં. એટલે અશ્વિન રાઠોડ દાખલા તરીકે જીતી શક્યા હોય તો એમને તો એ અર્થમાં ન્યાય નથી મળવાનો. એક સંતોષ થશે કે મેં લડત આપી અને એક વાત સાબિત કરી. એટલે કાનૂની રીતે આમાં આખી વાત સારી હોવા છતાં અને આપણે કોર્ટનો આભાર માનીએ અને કોર્ટને ધન્યવાદ આપીએ પછી નિરર્થક પ્રક્રિયા થશે એવું મને લાગે છે. બીજું આમાં જે નૈતિક વાત એ છે કે નૈતિક પટ્ટો આમાં 100% ભારતીય જનતા પક્ષને, એની સરકારને અને વ્યક્તિગત રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પડ્યો છે. આ એક એવો મામલો હતો એ વખતે નિર્ણય લઈ લેવાનો હતો, પણ આપણે ખ્યાલ છે બહુ અધિકારીઓનો ઉપયોગ થયો. ચૂંટણી તંત્ર આપણે જયારે વાત કરીએ ત્યારે ચૂંટણી તંત્રની મુખ્ય ઓફિસ દિલ્હીમાં બેસે છે, એ સિવાયના જે કર્મચારી હોય છે એ તો રાબેતા મુજબના રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના કર્મચારી હોય છે. એને લોન ઉપર લેવામાં આવે છે, કામગીરી માટે ચૂંટણી પંચ પર લેવામાં આવે છે, ત્યારે એ સંપૂર્ણપણે સરકારના જે તે વખતે શાસક પક્ષના કાબુમાં હોય છે. એ વાત અહીં પણ સાબિત થઈ હતી. ધવલ જાનીની ભૂમિકા એ વખતે સમગ્ર રીતે શંકાસ્પદ હતી, જે રીતે એમને પ્રમોશન મળ્યા એ બધું બહુ દેખાડતું હતું કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી તંત્રની કામગીરી સામે બહુ સ્પષ્ટપણે શું હાઈકોર્ટે નિરીક્ષણ કર્યું છે કે તંત્રની કામગીરીનો પણ આમાં સવાલ ઉભો થાય છે. એટલે મને લાગે છે આ કેસમાં કોને ફાયદો, કોણ હાર્યું, કોણ જીત્યું એના કારણે આ બારે ફરી એકવાર ચૂંટણી તંત્રની કામગીરી, ચૂંટણી પંચની કામગીરીને પણ આપણે વધારે ગંભીરતાથી લેવી પડશે. અને આવા કેસમાં 18 વર્ષ નહીં, 2-2.5 મહિનામાં ચુકાદા આવી જવું જોઈએ તો જ આખી વસ્તુ સાર્થક સાબિત થાય. ભાઈ, ચોક્કસથી 100% વાત છે કે આ પ્રકારના જે આ કેસ હોય છે જે પ્રજાની સાથે સંબંધિત છે અને ચૂંટણી જેવા સંવેદનશીલ મુદ્દાની સાથે સંબંધિત છે, આટલું ડીલે નિર્ણય જ્યારે તેનો આવતો હોય છે તો કદાચ તે એક્સેપ્ટેબલ નથી. મનસ્વીભાઈ, અત્યારે જે પ્રકારે દિલીપભાઈએ કહ્યું કે આ પ્રકારનો કેસ જ્યારે કોર્ટમાં હોય તો તેનો ચુકાદો ઝડપી આવવો જોઈએ. 2.5 વર્ષે આ ચુકાદો આવ્યો છે, તેને તેના પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને સ્ટે લગાવવામાં આવ્યો છે અને હોઈ શકે છે 2.5 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં પણ ચુકાદો આવે, પરંતુ જે પણ ચુકાદો આવે તરફેણમાં આવે કે વિરુદ્ધમાં આવે ત્યાં સુધી તો ફરી વખત ચૂંટણી આવી જશે. આપને નથી લાગતું કે આ પ્રકારના કેસ માટે પણ એક ફાસ્ટ ટ્રેક કોર્ટની ખૂબ અત્યારે જરૂર છે?
दिलीप भाई की बात से मैं एग्री भी करता हूं और डिसएग्री भी करता हूं। देखिए राजनीति में जीत सब कुछ है, पर उसके साथ साथ एक और चीज है, मोरालिटी, एथिक्स। एक समय था बीजेपी जानी जाती थी अपनी एथिक्स के कारण, एक समय था बीजेपी जानी जाती थी पार्टी विद अ डिफरेंस के नाम से। आज एक बीजेपी हो गई है एक विनिंग मशीन जो जीतने के लिए कुछ भी करती है। और ये जो जजमेंट है जो दिलीप भाई ने कहा, एक राजकीय विश्लेषक के तौर पे मैं भी ये कह सकता हूं कि ये डिले होता है, पर हमारे को न्याय तंत्र पे पूरा विश्वास है, दिलीप भाई को भी पूरा विश्वास है, मैं जानता हूं। देर जरूर है पर अंधेर बिल्कुल नहीं है। हाँ, देर हो सकती है, इसका फायदा अश्विन राठौड़ जी को शायद नहीं मिलेगा। भूपेंद्र जी मिनिस्टर रहे हैं और आने वाले समय में भी मिनिस्टर रह सकते हैं, एमएलए रह सकते हैं, सुप्रीम कोर्ट स्टे दे दिया है या दे देगा। ये सारी चीजों से ऊपर जनता बहुत जागरूक होती है। देखिए अश्विन जी की लड़ाई जो है ये जागरूकता फैलाने वाली लड़ाई है कि अगर इलेक्शन कमीशन भी गलत करता है, हाई कोर्ट है आपके पास मोडस ऑपरेंडी है कि जहां पे आप जाके अपनी अपील कर सकते हैं, आप बोल सकते हैं कि अगर हमारे साथ गलत हुआ है, कि सत्यमेव जयते जो स्लोगन है वो कहीं ना कहीं आपको संघर्ष की तरफ लेके जाता है कि आप संघर्ष करिए, अगर आप सच्चे हैं तो आप जरूर जीतेंगे। अगर अश्विन राठौड़ जी इस इलेक्शन कमीशन का जो आउटकम आया था उसके बाद शांत हो जाते, लड़ते नहीं, और इतने साल अगर वो संघर्ष नहीं करते, तो आज ये इतनी बढ़िया जजमेंट जो है उनके फेवर पे आई, जो है कांग्रेस के फेवर में जो आई है, वो शायद नहीं आती। तो इसलिए संघर्ष करना जरूरी है, इसलिए सवाल उठाने जरूरी है, चाहे देर हो, पर ये जनता जानती है। 2017 से लेके 2020 तक जनता ने देखा है कि इलेक्शन कमीशन ने भूपेंद्र जी को वोट आउट नहीं किया, इलेक्शन कमीशन ने उनके फेवर में जजमेंट दिया, इलेक्शन कमीशन के बाद उनको मिनिस्टर बनाया गया। जनता देखते कि मॉरली कि क्या स्टैंडिंग है बीजेपी की। जब जनता ये जागरूक हो जाएगी तो आप अगले इलेक्शन में देखेंगे क्या फर्क आएगा। तो आने वाले समय में एक समय ऐसा आएगा कि जहां पे वोटर्स जो है बहुत ही ज्यादा माइन्यूट स्टडी करके एथिकल ग्राउंड पे भी वोट करना शुरू करेंगे और ऐसे अनएथिकल प्रैक्टिसेस को कहीं ना कहीं नकारेंगे। तो हमारे को खुश होना चाहिए कि इतना बढ़िया जजमेंट आया है जहां पे हम लोग इलेक्शन को सेलिब्रेट करें, जहां पे हम डेमोक्रेसी को सेलिब्रेट करें। हाँ, देर जरूर है, 70 साल के हमारे इतिहास में ऐसे बहुत बार हुआ है और आने वाले समय में होगा, पर हम इंप्रूव कर रहे हैं रोज प्रतिदिन। हमारी जो राजनीति है वो अच्छी हो रही है, मैच्योर हो रही है। आने वाले समय में ऐसी जो त्रुटियां हैं छोटी मोटी, ये सब कम होती जाएंगी। विश्लेषकों विचारो तो आपने जाने, कांग्रेस तरफ थी निकुंज भाई पण आपणी साथे जोडायला छे। निकुंज भाई, 2.5 वर्ष जेटलो समय गाळो लाग्यो छे न्याय આપવા માટે। ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત દિલીપ ભાઈએ જે પ્રકારે કરી અને મનસ્વી ભાઈ જે પ્રકારે કહી રહ્યા છે કે મોડું ભલે થયું છે પરંતુ અન્યાય નથી થયો, બેમાંથી કયા વિચારો સાથે આપ સહમત છો? કેમ કે 2.5 વર્ષનો લાંબો સમયગાળો વીતી ચૂક્યો છે, એક ચૂંટણી જીત્યા બાદ જે સુવિધાઓ મળવી જોઈએ તે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને તમામ મળી છે અને નિર્ણયો પણ તેમણે કર્યા છે, ત્યારે ધારાસભ્ય પદ તો જવાનું જ છે પરંતુ સ્ટે હજી પણ લાગી ગયો છે, શું કહેવું છે આપને આ મુદ્દા અંગે કે ખરેખર એક ફાસ્ટ ટ્રેક કોર્ટની આવા પ્રકારના કેસોને લઈને કેટલી જરૂર છે? બેન, સૌથી પહેલા તો બંને જે રાજકીય વિશ્લેષક દિલીપભાઈ છે અને મનસ્વી છે, બંનેની સાથે હું સહમત છું હાફ હાફલી। કારણ કે દિલીપ ભાઈએ કીધું કે ઝડપથી આનું નિરાકરણ લાવવું જોઈએ, એ વાત સાથે પણ હું સહમત છું અને મનસ્વી સાથે પણ સહમત છું કે ક્યાંક અને ક્યાંક લોકોનો ન્યાયપાલિકાની અંદર વિશ્વાસ છેલ્લે જીવતો હોય છે અને એ જ જીતતો હોય છે। પરંતુ એનાથી એવું ન કહી શકાય કે ન્યાયપાલિકાની પ્રોસેસને આપણે ઝડપથી બનાવી શકીએ અને ભારતની અંદર દરેકે દરેક ઇલેક્શન માટે થઈને એક એક કોર્ટને નક્કી કરવામાં આવેલી છે, ગ્રામ પંચાયત, કોર્પોરેશન, વિધાનસભા, લોકસભા। હવે વિધાનસભાનું જે ઓરિજિનલ જ્યુરિસડિક્શન છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર જ પડકારી શકાય છે અને આ એક દાવાની પ્રક્રિયા છે અને જેમાં સિવિલ પ્રોસિઝર કોડના કાયદાની પ્રમાણે આ ઓરિજિનલ જ્યુરિસડિક્શનની પ્રમાણે આ કેસીસ ચાલતા હોય છે, એટલે દાવામાં જવાબ અને તેના પ્રતિ જવાબ ને તેના સાક્ષીઓની ઉલટ તપાસ ને એ બહુ લેન્ધી પ્રોસેસ છે। એટલે હું એવું નથી કહી શકતો કે કોઈ પણ સરકાર આવે કે કોઈ પણ વ્યક્તિ આવે તો આનો એક મહિનાની અંદર કે બે મહિનાની અંદર આનો નિવેડો લાવી શકે, એવું જરૂરી નથી। પરંતુ તે તરફ સંપૂર્ણપણે પ્રયત્ન કરી શકાય, પરંતુ તે પહેલા
भारतीय बंधारण ने अनुसरी ने भारतीय चूंटणी पंचे पोतानी गिरेबाननी अंदर झांकवानो समय छे के केटली हदे अधिकारीओनो तंत्रनो ऊपर दुरुपयोग करीने चूंटणी पंच पण जे ते सत्ताना दबावमां आवीने आवा गैरकायदेसर निर्णयो ले छे અને કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે લોકોની શેહશરમમાં આવીને પ્રજાના પ્રતિનિધિ તરીકે જેને ચૂંટાવવું જોઈએ તેને મત આપેલો હોય તેમની જગ્યાએ તેમણે ન ચૂંટેલા વ્યક્તિઓને ન ઈચ્છિત વ્યક્તિઓને પોતે મત ન આપ્યો હોય તેવા વ્યક્તિને જીતીને તેને પ્રધાન બનતો પણ લોકો જોઈ શકે છે. આ ભારતીય બંધારણની શું કહેવાય કે એક દુઃખદ બાબત છે. આ ખરેખર યોગ્ય વસ્તુ નથી. ભારતીય ચૂંટણી પંચને આપણે સ્વતંત્ર પંચ તરીકે જોઈએ છે, એક સ્વતંત્ર બંધારણીય બોડી તરીકે આપણે જોઈએ છે, પણ આજની તારીખમાં ભારતીય ચૂંટણી પંચ સ્વતંત્ર રીતે વર્તતું નથી અને ક્યાંક અને ક્યાંક તેમાં ભારતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેના ઉપર હાવી થઈને આવા ગેરકાયદેસર નિર્ણયો લેવડાવવા માટે થઈને અત્યંત સક્ષમ સાબિત થયા છે, જે ખૂબ જ દુઃખદ વાત છે. અને ભારતીય બંધારણના આનાથી લીરે લીરા ઉડી રહ્યા છે એવું હું 100% માનું છું. બીજી વાત કે ભારતીય બંધારણને અનુસરીને આ ન્યાયપાલિકાએ જસ્ટિસે જ્યારે આ ઇલેક્શન પિટિશન ચાલુ હતી ત્યારે જવાબદાર ધવલ જાની કે જેને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે એકદમ ઘરના સંબંધો હતા અને જે રિટર્નિંગ ઓફિસર તરીકેની જવાબદારી શરૂઆતમાં નહોતા નિભાવતા, જે તે વખતે ચૂંટણીના ફોર્મ ભરાયા ત્યારે રિટર્નિંગ ઓફિસર તરીકે મિસ્ટર પ્રજાપતિ ગૌરવ પ્રજાપતિ તરીકે ત્યાં પ્રજાપતિ રિટર્નિંગ ઓફિસર હતા, તેને બદલીને તેમની જગ્યાએ ધવલ જાનીને મૂકવામાં આવ્યા અને તેને ધવલ જાનીએ અને ભૂપેન્દ્રસિંહના પર્સનલ આસિસ્ટન્ટે આ ચૂંટણી પ્રક્રિયાની ગણતરીની અંદર દખલ કરી છે અને ગેરકાયદેસર એમણે પ્રવૃત્તિઓ કરી છે અને આ 429 મતને ગેરકાયદેસર રીતે તેમણે કોઈને બતાડ્યા વગર સીધે સીધા રદ કરી દીધા છે. અને જ્યારે અશ્વિનભાઈએ આ રીકાઉન્ટિંગ માંગ્યું ત્યારે પણ ન આપ્યું અને જે તે વખતે ચૂંટણી પંચના એક સ્વતંત્ર ઓબ્ઝર્વર હોય છે તેમણે પણ આ ધ્યાનમાં ના લીધું, એટલે ક્યાંક અને ક્યાંક ભારતીય ચૂંટણી પંચ પણ આમાં એટલું જ જવાબદાર છે. આપણે ન્યાયપાલિકાને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવી શકાય નહીં, પણ એ આવા પ્રકારના કેસોની અંદર ચોક્કસપણે એક સ્વતંત્ર કોર્ટ બનાવીને તેમાં ઝડપથી આ પ્રક્રિયાઓનું નિવારણ લાવી શકાય તે બાબતમાં વિચારી શકાય એ યોગ્ય છે. દિલીપભાઈ શું જવાબ આપશો? ખરેખર ચૂંટણી પંચની કામગીરી સામે આ કેસ પછી સવાલો ઉભા થઈ ગયા છે. પહેલેથી વિપક્ષ તો આક્ષેપ કરતું જ આવ્યું છે કે ચૂંટણી પંચ સત્તા પક્ષના ઇશારે કામ કરતું હોય છે અને હવે તો આ પુરાવો પણ સામે આવી ગયો. આચારસંહિતા છતાં રિટર્નિંગ ઓફિસરની બદલી કરવામાં આવી અને પોતાની સાથે સારા સંબંધ ધરાવતા રિટર્નિંગ ઓફિસરને નીમવામાં આવ્યો અને ત્યારબાદ આ સમગ્ર જે પ્રકરણ ધ્યાને આવ્યું છે. ચૂંટણી પંચની પ્રક્રિયા સામે, ચૂંટણી પંચની કામગીરી સામે ચોક્કસથી સવાલ છે. ધવલ જાની સાયાની ભૂમિકા પહેલેથી શંકાસ્પદ હતી અને જે રીતે વિપક્ષના પ્રવક્તાએ કહ્યું એ પ્રમાણે એમના જાણીતા છે સંબંધો, એકબીજાને ઓળખતા હતા. પણ નવાઈની વાત એ છે કે કોર્ટમાં તો ઓળખવાનો ઇનકાર કરી દીધો. કોઈ માની ન શકે કે જે ઉમેદવાર લડતો હોય એ છે એના રિટર્નિંગ ઓફિસરને ના મળતો હોય, આવી નોનસેન્સ વાતો પણ લોકો કોર્ટમાં જઈને કહેતા હોય છે. ઠીક છે, કોર્ટે તો બધા લોકો સહન કરવા પડે છે, એમાં આવા લોકોને બી કોર્ટે સહન કરવા પડે છે, પણ એ આખરે ચુકાદો તો સાચો જ આપે છે એટલે વાંધો. એટલે આપણે ઘણી વાર છે ને અત્યાર સુધી આજે પણ ન્યાયતંત્ર માટે આપણે બી માન ધરાવીએ છીએ અને સરવાળે એમાંથી નવનીતર નીકળે છે આપણે જાણીએ છીએ. આવી જ સ્થિતિ વચ્ચેના તબક્કે ચૂંટણી પંચ માટે પણ આવી હતી. એક તબક્કે સેશન ને આપણે યાદ કરી છે, એ સિવાય પણ એક કે બે અધિકારીઓ આવ્યા હતા પાછળથી, જ્યારે આપણને એના ઉપર થોડો વિશ્વાસ ઉભો થયો હતો કે અરે ચૂંટણી પંચ થી બધા ડરવા લાગ્યા હતા. ઇવન શાસક પક્ષ ને પણ થોડો ડર પેટો હતો કે ચૂંટણી પંચ છે ને એકાદું કાગળિયું કરી દેશે તો આપણે મુશ્કેલમાં આવીશું. મને લાગે છે છેલ્લા થોડા સમયથી આવો કોઈ ડર હવે રાજકારણીઓમાં રહ્યો નથી, ખાસ કરીને શાસક પક્ષમાં. ઇવન રાજ્યમાં બીજા પક્ષની સરકાર હોય ને તો એ લોકોને પણ હવે ડર નથી રહ્યો, કારણ કે આ ધવલ જાની જેવા જે અધિકારીઓને તમારે મૂકવાના છે તો તમે તમારે ત્યાં જ કામ કરે છે, તમારે જેને મૂકવાના છે. એટલે જે ડર હતો ચૂંટણી પંચનો એ ડર ક્યાંક જતો રહ્યો છે. આપણે હવે પ્રક્રિયાનો સવાલ છે, એવું માની લઈએ કે ધવલ જાનીને ઇન્ફ્લુઅન્સ કરવામાં આવ્યા છે અને ગાંધીનગરના લેવલે બેઠેલા અથવા તો દિલ્હીના લેવલે બેઠેલા ચૂંટણી તંત્રના અધિકારીઓને
આ બાબતની કદાચ જાણ ના હોય, જાણવા રહી ગયું હોય, પણ જયારે ફરિયાદ થાય રિકાઉન્ટિંગ માટેની માંગણી આવે, અને કેટલી લોજિકલ વાત છે, તમે સામાન્ય મતદારને પૂછજો, બેલેટ પોસ્ટ છે, બેલેટ આપણી જે પોસ્ટલ બેલેટ આવ્યા હોય તો ફિઝિકલ ઓને જોઈ શકાય છે, તમે બતાવો બધાની સામે, આપોઆપ બધું સ્પષ્ટ થઈ જશે, એને માટે પણ તમે પ્રક્રિયા કરવા તૈયાર ન થો, ને એની ફરિયાદ થાય ત્યારે કમસે કમ દિલ્હીથી ચૂંટણી પંચે આને એ જ વખતે વધારે ગંભીરતાથી લેવાની જરૂર હતી. એટલે આખી પ્રક્રિયામાં ન્યાયતંત્ર બહુ સારી કામગીરી બજાવી, પણ ચૂંટણી પંચની કામગીરી સામે આ રહેવાના છે. અને એટલા માટે હું કહું છું કે અત્યારે પ્રોબ્લેમ એ થયો છે કે એ ભૂતકાળમાં જે વારંવાર વર્ષો સુધી વિપક્ષમાં રહ્યો હતો, એ હવે વારંવાર ચૂંટણી જીતીને શાસિત પક્ષ બન્યો છે, એને પણ હવે ચૂંટણી પંચમાં કે ચૂંટણી તંત્રમાં કે ચૂંટણીની પ્રક્રિયામાં સુધારા કરવામાં રસ નથી. બહુ બધી વસ્તુઓ એવી આવી છે, બહુ બધી વસ્તુ આપણે આ 70 વર્ષમાં ખબર પડી છે કે કેટલાક પ્રોસેસમાં બહુ ગેરફાયદા છે, એમાં છટકબારીઓ છે, આ બધી બંધ કરવી પડે એમ છે, પણ કોઈ પક્ષ તૈયાર નથી થતો, એક પણ પક્ષ, કોઈ પણ પક્ષને આમાં આપણે બાકાત કરી શકીએ એમ નથી, કોઈને ચૂંટણીમાં સુધારા કરવામાં રસ પડતો નથી. એટલે આમાં વ્યક્તિગત ઉપર, વ્યક્તિગત અધિકારી ઉપર જાય છે, કોઈક અધિકારી વચ્ચે સારો આવી જાય તો આ જ નિયમ પ્રમાણે સારું કામ થાય છે, પણ મને લાગે છે આ ચુકાદા પછી સાથે સાથે એ પણ ચર્ચા કરવી પડશે કે હવે આમાં અલગ રાજકીય પક્ષોની બહારથી નાગરિકો તરફથી, નાગરિક સંસ્થાઓ તરફથી એક પ્રેશર ઉભું કરવું પડશે કે 70 વર્ષ 7 દાયકા થઈ ગયા છે, હવે આ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાને પણ સુધારો. બિલકુલ મનસ્વીભાઈ, આપ કંઈક કહેવા માંગી રહ્યા હતા? ચૂંટણી પ્રક્રિયા જે થતી હોય છે અને તેમાં ચૂંટણી પંચની જે ભૂમિકા હોય છે સવાલ ઉભા કરી રહી છે. देखिए जो इलेक्शन कमीशन होता है वो इलेक्शन चीफ इलेक्शन कमिश्नर द्वारा चलता है, और इलेक्शन कमिश्नर जो आजकल है या इंस्टीट्यूशन जो है, हम लोग देख रहे हैं कि काफी समय से जो हो गया इंडिपेंडेंस ऑफ इंस्टीट्यूशन खत्म होता जा रहा है, और यही उसका एक नतीजा है कि जो चीफ इलेक्शन कमिश्नर है वो इंडिपेंडेंटली काम नहीं कर रहा. और ऐसा नहीं है कि भूतपूर्व में ऐसा नहीं हुआ था, हमारे देश में एक बहुत बढ़िया चीफ इलेक्शन कमिश्नर थे TN सेशन करके, उनके समय में बहुत सारे इलेक्टोरल रिफॉर्म्स आए थे. जैसे उन्होंने एक बहुत बढ़िया इलेक्टोरल रिफॉर्म सबसे पहला जो वो लेके आए थे वो ये लेके आए थे कि इलेक्शन कोड ऑफ कंडक्ट होना चाहिए. दूसरा वो जो रिफॉर्म लेके आए थे वो ये लेके आए थे कि जो पॉलिटिकल इलेक्शन कैंपेन की स्पेंडिंग होती है वो लिमिटेड होनी चाहिए. और उनके इसी नतीजों के कारण क्या हुआ था, जो 1999 में जब इलेक्शन हुए थे तो 1488 जो कैंडिडेट्स थे वो डिस्क्वालीफाई हुए थे. एक ऐसा इलेक्शन कमिश्नर चाहिए जो इंडिपेंडेंट हो, उसको लेना देना नहीं है, उसको ये फिक्र नहीं होनी चाहिए कि मेरा पोस्ट रिटायरमेंट मेरे को क्या मिलेगा, मेरी ट्रांसफर किधर होगी फ्यूचर में. वो एक अच्छा इलेक्शन कमिश्नर होना चाहिए, क्योंकि उसकी रिस्पॉन्सिबिलिटी जो बनती है वो देश के लोकतंत्र को संभालने की बनती है. जब तक वो इंडिपेंडेंस नहीं आएगी, जब तक वो जिम्मेदारी नहीं आएगी, जब तक वो डर नहीं हटेगा, तब तक ये इंडिपेंडेंस ऑफ इलेक्शन कमिश्नर, इंडिपेंडेंस ऑफ इलेक्शन कमीशन नहीं हो पाएगा. तो इसलिए इंडिपेंडेंट उसको करने के लिए सबसे बड़ा योगदान जो रहता है वो सरकार का नहीं, विपक्ष का रहता है, क्योंकि विपक्ष को सवाल उठाने पड़ते हैं, विपक्ष को ये कहना पड़ता है. और विपक्ष ने जो, जैसे अश्विन राठौर जी ने ये काम किया है, इन सब मुद्दों के कारण, इन सब इनिशिएटिव्स के कारण इलेक्शन कमीशन स्ट्रांग होता है. क्योंकि इलेक्शन कमीशन अगर वीक होता है तो हमेशा जो सरकार ताकत में होती है, जो पक्ष ताकत में होता है उसको फायदा होता है, पर जो ताकत में नहीं होता, जो विपक्ष में होता है, जो ताकत से पार्टी नहीं होती, उसकी जिम्मेदारी होती है कि रूल्स रेगुलेशंस प्रोसीजर्स इलेक्शन कमीशन के एकदम बुलेट प्रूफ बनाए, और उसकी जिम्मेदारी कांग्रेस के ऊपर है. जब जब कांग्रेस ताकत से इंस्टीट्यूशंस को ताकत पर बनाने की कोशिश करेगी, उसका फायदा लोकतंत्र को होगा, कॉन्स्टिट्यूशन ऑफ इंडिया बचेगी, ये हमारी सबकी जिम्मेदारी है. जैसे दिलीप भाई ने कहा कि देखिए ये जन आंदोलन होना या लोग सड़कों पे आना बहुत मुश्किल है, जब तक एक बड़ा नेतृत्व नहीं आता, जब तक एक पॉलिटिकल बैकिंग नहीं होती, वो बहुत मुश्किल है. हमारे देश में विनोबा भावे के बाद सीधा अन्ना हजारे ने लोकतंत्र में एक जन लोकपाल मूवमेंट किया था, उससे पहले कभी भी बीच में कभी भी ऐसे मूवमेंट्स नहीं हुए थे. जयप्रकाश नारायण मूवमेंट था, वो इमरजेंसी के कारण, पर वो पॉलिटिकल मूवमेंट था. तो इसलिए अगर हमारे को मूवमेंट्स करनी है वो इम्पॉसिबल है, पर पॉलिटिकल मैंडेट होना जरूरी है, और कांग्रेस को, विपक्ष को ऐसे सवाल कंटिन्यूअसली उठाने चाहिए. નિકુંજભાઈ, ટૂંકમાં આપની પાસે જવાબ માંગીશ કે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને સ્ટે મૂકવામાં આવ્યો છે, આપને શું લાગી રહ્યું છે, ખરેખર ન્યાય મળશે, ખરેખર સત્યમેવ જયતે થશે? ટૂંકમાં જવાબ માંગીશ આપની પાસેથી. અત્યાર સુધી અશ્વિનભાઈ દ્વારા જે પણ લડત લડવામાં આવેલી છે તેમાં કોર્ટે અને ન્યાયપાલિકાએ સંપૂર્ણપણે અમારી લડાઈને, અશ્વિનભાઈની લડાઈને, કોંગ્રેસની લડાઈને ન્યાય આપ્યો છે,
અને હજી પણ અમે ન્યાયપાલિકાની અંદર સંપૂર્ણપણે આશા રાખીએ છીએ અને આખરે સત્યનો જ વિજય થાય છે અને કોર્ટમાં જવું, સુપ્રીમ કોર્ટમાં જવું, જે કાયદાના હોદ્દાની કાયદાના રૂએ મળેલી અધિકારનો જે ભૂપેન્દ્રસિંહ ઉપયોગ કરે છે એ તેમને કાયદાની રૂએ મળેલા અધિકારનો ઉપયોગ કરે છે, તેમાં કોઈ ખોટું નથી। निकुंज जी को मुबारक हो, उनकी पार्टी को मुबारक हो, बहुत बढ़िया विजय है और वो आगे जाके और जीतते जाए। बिल्कुल बिल्कुल। दिलीप भाई, बात करवामां आवे तो सुप्रीम कोर्ट में जे स्टे आपी देवामां आव्यो छे, आपने शुं लागे छे के आगामी चूंटणी पहला परिणामों सामे आवी जशे? टूंकमां आपनी पासेथी जाणवा मांगीश। 6 महीना के 1 वर्षमां चुकादो आवी जाय तो कंईक सार्थक थशे एटलुं मारुं। बिल्कुल। तो अत्यारे परिस्थिति जे थई छे के खूब एक फटको वाग्यो छे बीजेपी ने, अने साथे जे कायदा अने शिक्षण प्रधान तरीके जे कार्यरत छे अत्यारे राज्यमां ते ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ને હાઈકોર્ટે तो પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે, પરંતુ સ્ટે આપવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટમાં। શું નિર્ણય આવશે તે જોવાનું રહેશે, સમયનો અભાવ છે। આપ ત્રણેય અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો, આપનો ખૂબ ખૂબ આભાર। સાથે આ કાર્યક્રમની યાદ ઉભાવીશું, રજા આપશો, નમસ્કાર।